નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો એક જાણીતા ગુજરાતી ન્યૂઝપેપર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં એક તારીખ નક્કી કરવામાં આવી કે જે તારીખે ગુજરાતમાં કોરોનાનો એક પણ દર્દી નહીં હોય તો આ સર્વે શું કહેવા માંગે છે કેવી રીતે ગણતરી કરવામાં આવી એ બધી માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે વિડીયોને આપના સંબંધીઓ સુધી શેર કરજો જેથી કરીને સૌ કોઈ આ કોરોના મહામારીના ટેન્શનમાંથી દૂર થાય આ સર્વેમાં જે ગણતરી આપવામાં આવી છે એ થોડી ગૂંચવણભરી છે એટલે મેં અહીંયા એને સરળતાથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે જોઈએ આપણે કે સર્વેનું શું કહેવું છે મિત્રો ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ટ્રેન્ડ છે એ બદલાણો છે એટલે કે સાજા થનારા દર્દીની સંખ્યા છે એ નવા કેસ આવનારા દર્દીની સંખ્યા કરતાં ખૂબ વધારે છે અહીંયા આપણે જોઈએ કે છવ્વીસ તારીખે જે નવા કેસ આવ્યા હતા એ ટોટલ હતા ત્રણસો ને એકસઠ અને સાજા થનારા દર્દીની સંખ્યા છે એ છે પાંચસો ત્રણ સત્યાવીસ વ્યક્તિના દુઃખદ અવસાન થયા એટલે ટોટલ આપણે ગણીએ તો કેટલા દર્દી ઘટ્યા કહેવાય તો પાંચસો ત્રણ સાજા થયા અને સત્યાવીસ મૃત્યુ થયા એટલે પાંચસો ને ત્રીસ દર્દી કુલ ઘટ્યા કહેવાય ત્રણસો એકસઠની સામે પાંચસો ને ત્રીસ દર્દી ઘટ્યા સત્યાવીસ તારીખે ત્રણસો છોતેર નવા કેસ આવ્યા ચારસો દસ સાજા થયા અને ત્રેવીસ દર્દીના મૃત્યુ થયા તો ટોટલ ચારસો ને તેત્રીસ દર્દી ઘટ્યા કહેવાય એવી જ રીતે અઠ્યાવીસ મે ચારસો છોતેર દર્દી ઘટ્યા ઓગણત્રીસ મે છસો અઠ્યાવીસ દર્દી ઘટ્યા અને ત્રીસ મે અત્યાર સુધીના સૌથી વધારે એટલે કે ચારસો બાર નવા કેસ આવ્યા સાજા છસો એકવીસ થયા મૃત્યુ સત્યાવીસ થયા અને સૌથી વધારે એટલે કે છસો અડતાલીસ દર્દી છે એ ઘટ્યા હવે આના પરથી આપણે ગણતરી કરીએ તો જો પાંચ દિવસમાં કુલ નવા કેસ કેટલા આવ્યા તો અઢારસો ને અઠ્યાસી આ જે કેસ ટોટલ આવ્યા છે એનો તમે સરવાળો કરશો આ કેસનો તમે સરવાળો કરશો તો અઢારસો ને અઠ્યાસી મળશે અને કુલ દર્દી કેટલા ઘટ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળો મળે છે સત્યાવીસો ને પંદર હવે એના પરથી જોઈએ તો નેટ કેટલા દર્દી ઘટ્યા કહેવાય એટલે કે અઢારસો અઠ્યોતેર નવા કેસ આવ્યા અને સત્યાવીસો પંદર ઘટ્યા તો નેટ કેટલા ઘટ્યા કહેવાય તો આ માઇનસ તમે આ કરો એટલે કે આઠસોને સત્યાવીસ દર્દી છે એ નેટ ઘટ્યા એટલે કે જે ટોટલ કેસ હતા એમાંથી આઠસોને સત્યાવીસ દર્દી એ ટોટલ એમાં ઘટાડો થયો તો એના પરથી આપણે પાંચ દિવસની સરેરાશ કાઢીએ એટલે કે આઠસોને જે સત્યાવીસ છે એને ભાગ્યા આપણે પાંચ કરીએ તો દરરોજના એકસો ને પાસઠ પોઈન્ટ ચાર દર્દી અત્યારે ઘટી રહ્યા છે એવું આપણે કહી શકીએ બરાબર આઠસો સત્યાવીસ દર્દી પાંચ દિવસમાં ઘટ્યા તો એક દિવસમાં સરેરાશ આ એકસો ને પાસઠ પોઈન્ટ ચાર દર્દી ઘટી રહ્યા છે એવું આપણે કહી શકીએ હવે આ ત્રીસ મહિના રોજ જે દર્દી છે એના ઉપરથી ગણતરી કરવામાં આવી છે એટલે ત્રીસ મહિના એક્ટિવ દર્દી કેટલા હતા તો છ હજાર એકસો ઓગણીસ કુલ એક્ટિવ દર્દી હતા હવે એક દરરોજના કેટલા ઘટી રહ્યા છે તો એકસો ને પોઈન્ટ ચાર દર્દી ઘટી રહ્યા છે એટલે સાડત્રીસ દિવસ એવા મળે આપણને કે સાડત્રીસ દિવસ પછી ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ નહીં હોય જોકે જેમ જેમ કેસની સંખ્યા એક્ટિવ દર્દીની સંખ્યા ઘટતી જાય એમ એમ નવા આવનારા કેસની સંખ્યા છે એ પણ ઘટતી જાય એટલે સાડત્રીસ દિવસ તો થાય પણ નહીં લગભગ પચીસ કે વીસ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ ના મળે એવું બની શકે એવું આ સર્વે દ્વારા કહેવામાં આવ્યું છે આજે એકત્રીસ તારીખ છે ત્રીસ મે ના રોજ આ ગણતરી થયેલી છે તો સાડત્રીસ દિવસ આપણે ત્રીસ મેથી ગણીએ તો જે તારીખ આપણને મળે છે એ તારીખ છે સાત જુલાઈ સાત જુલાઈના રોજ ગુજરાતમાં આપણે આ સર્વે દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સાત જુલાઈએ ગુજરાતમાં કોરોનાનો એક પણ કેસ નહીં હોય મિત્રો આશા રાખીએ કે આ સર્વે છે એ સાચો પડે સર્વે એને જ કહેવાય જે હંમેશા સો ટકા સાચો ના હોય અને સો ટકા ખોટો પણ ના હોય આપણે ચૂંટણીના એક્ઝિટ પોલ વખતે જોઈએ છીએ કે ઘણા બધા એક્ઝિટ પોલ બહાર આવે છે એમાંથી અમુક એક્ઝિટ પોલનું ચોકસાઈપૂર્વક જે પરિણામ હોય એ મળે ઘણી બધી ચૂંટણી એવી હોય છે કે જેમાં એક પણ પોલ સાચો પણ પડતો નથી આશા રાખીએ કે આ સર્વે છે એ બિલકુલ સાચો પડે અને સાત જુલાઈએ ગુજરાત કોરોના મુક્ત બને મિત્રો આ વિડીયોને આપના મિત્રો સુધી વડીલો સુધી સંબંધીઓ સુધી શેર કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા